રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં ઠેર ઠેર સ્ટ્રીટ લાઇટો બંધ રહેતા નગરજનો તેમજ પ્રવાસીઓને ભારે હાલકી ભોગવવાની નોબત ઊભી થઈ છે. સ્થાનિક વહીવટતંત્ર આ સમસ્યાને વહેલી તકે સમાધાન લાવે તે જરૂરી બન્યું છે. સમગ્ર ગુજરાત રાજ્યનો એકમાત્ર ગિરિમથક એટલે કે સાપુતારા અને સાપુતારાથી કોઈ પણ વ્યક્તિ અજાણ હોય તેવું કહી જ નહીં શકાય. દેશના વિવિધ રાજ્યોમાંથી સાપુતારાની સહેલગાહે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ભીડ જમાવે છે. તેવામાં રાત્રિના સમયે સાપુતારા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટો બંધ રહેતા ભયનો માહોલ સર્જાય છે. ખાસ કરીને સાપુતારાની શાન ગણાતા આકાર બીચ પર એક પણ સ્ટ્રીટ લાઇટ ચાલુ નથી. અંદાજે 1 કિલોમીટરના અંતરે એક પણ સ્ટ્રીટ લાઇટ ચાલુ નથી, જેથી અહીં અંધારપટ રહેતા ભયનો માહોલ સવાયો છે. વર્ષો વીતી ગયા પણ હજુ સુધી આ બ્રિજ ઉપર સ્ટ્રીટ લાઇટ માટે નવા એક પણ લોખંડનો પોલ જોવા મળ્યો નથી. નોટિફાઈ પાસે સાપુતારાના ટેન્ડરના કરોડો રૂપિયા ભેગા થયા છે, પરંતુ આ બ્રિજ ઉપર નવા પોલ કે સ્ટ્રીટ લાઇટ નાખવાની તસ્દી હજુ સુધી કોઈ પણ અધિકારીએ લીધી નથી. રાત્રિના સમયે આ બ્રિજ ઉપરથી લોકોનો નજારો નિહાળવા ખૂબ જ રમણીય છે, પરંતુ સ્ટ્રીટ લાઇટના અભાવે આ સમગ્ર વિસ્તારમાં અંધારપટ રહેતા ભારે ડર ફેલાઈ રહ્યો છે. કેટલું ઓછું હોય તો સાપુતારા અને વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના ધાંધ્યાથી નગરજનોમાં ભારે હાલાકી ભોગવી રહ્યા છે. એક બાજુ મોન્સૂન ફેસ્ટિવલમાં કરોડો રૂપિયાનું આંધાણ થઈ રહ્યું છે, ત્યારે કાયમી ધોરણે સાપુતારાના નગરજનો તેમજ પ્રવાસીઓને પ્રાથમિક સુવિધા મળે તે વિષયમાં રાજ્ય સરકાર ગંભીરતાથી વિચાર કરે તે પણ જરૂરી બન્યું છે. હેમંત હળદ, જેડેશ ટીવી, સાપુતારા.